એનો અભ્યાસ આપણે કર્યો મિત્રો. હવે જ્યારે મિત્રો આપણે મળ્યા છીએ ત્યારે આજે વિડીયો લેક્ચરની અંદર પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત, પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંતનો અભ્યાસ કરવાના છીએ. હવે મિત્રો વર્તમાન કૃદંત જે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એને આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. મિત્રો સૌથી પહેલા હું એમ કહું કે કૃદંત શબ્દ જે છે એ કૃદંત એ આપણે અંગ્રેજીની અંદર આપણે જેમ ભૂત કૃદંત એવી રીતે વર્તમાન કૃદંત, બરોબર મિત્રો? કૃદંતના મુખ્યત્વે આપણે મિત્રો બે પ્રકાર પાડીએ છીએ, વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત. તો મિત્રો સૌથી પહેલા આપણે લખીએ કે કૃદંતના બે પ્રકારો છે. બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત અને મિત્રો બીજો પ્રકાર છે ભૂત કૃદંત. તો મિત્રો આ નોંધ જે છે કૃદંતના બે પ્રકાર છે, વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત, બરોબર. હવે એમાંથી આજના લેક્ચરમાં આપણે વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વિશે વાત કરવાના છીએ. મિત્રો પછીના જે વિડીયો લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે ભૂત કૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એના વિશે વાત કરશું. પણ આજે મિત્રો આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત વિશે વાત કરવાના છીએ. તો મિત્રો વર્તમાન કૃદંત પહેલા તો કોને કહેવાય, બરોબર? તો ગુજરાતીમાં આપણે એમ કેવું કે ક્રિયાપદને, ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યય લગાડતા, ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યય લગાડતા વર્તમાન કૃદંત બને છે. ફરીવાર કહું છું, ક્રિયાપદના મૂળ રૂપને મિત્રો આઈએનજી પ્રત્યય લગાડતા વર્તમાન કૃદંત બને છે, જેને આપણે અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ એવું કહીએ છીએ. ફરીવાર, ક્રિયાપદના મૂળ રૂપને અંતે આઈએનજી પ્રત્યય લગાડતા વર્તમાન કૃદંત બને છે, જેને આપણે અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ એવું કહીએ છીએ. તો લખું છું અહીંયા કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે, મૂળ રૂપને અંતે આઈએનજી પ્રત્યે, ક્રિયાપદના મૂળ રૂપને અંતે આઈએનજી પ્રત્યે લગાડતા વર્તમાન કૃદંત બને છે. વર્તમાન કૃદંત બને છે મિત્રો, જેને અંગ્રેજીમાં, જેને આપણે અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જેને આપણે અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ મિત્રો. આ નોંધ છે. એક ખાસ કરજો, ક્રિયાપદના મૂળ રૂપને અંતે આઈએનજી પ્રત્યય લગાડતા વર્તમાન કૃદંત બને છે અને એને અંગ્રેજીમાં આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. કોઈ પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એ હંમેશા અપૂર્ણ ક્રિયા દર્શાવે છે. હંમેશા યાદ રાખજો મિત્રો, કોઈ પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત એ અપૂર્ણ ક્રિયા દર્શાવે છે. કોઈ પણ વર્તમાન કૃદંત અપૂર્ણ ક્રિયા દર્શાવે છે મિત્રો. ખાસ ધ્યાન કે કોઈ પણ વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એ હંમેશા અપૂર્ણ ક્રિયા દર્શાવે છે મિત્રો. હવે એક બે ઉદાહરણ આપણે જોવા હોય તો બોય ઇઝ રીડિંગ અ બુક ના ઉદાહરણ આપણે જોઈએ છીએ. મિત્રો એની બાબતે લખ્યું છે કે
a boy is reading the book now. Aia, tamen jojo, ke read kriya pad che read, a read, ena mul book ne te ing pratyay lagayu, to reading thayu. Parantu mitro, apne reading shabd ni apne joye to ubhi nu emi sar vapray che. Etle eno matlab evo thayu ke e chalu kaal thayu. Barabar? Apne jem joyu ke chalu vartman kaal ni vyakhya shu to ke emi sar. Sorry, vakya ratna shu to ke emi sar. Ane kriya pad ma ing paru. To aiya tamen joi sako chho ke is ane vatta ing laikyu che. To e mitro chalu vartman kaal jevu e present participle thayu. હવે મિત્રો અહીંયા જે ઇઝ રીડિંગ એ છે ચાલુ વર્તમાન કાળ બરોબર પણ ખાલી રીડિંગ હોય તો એ થઈ જાય વર્તમાન કૃતાંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ જેમ કે હું તમને એમ કહું કે આઈ સો અ બોય પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઉદાહરણ જો આઈ સો અ બોય પ્લેઇંગ in the street mitra khas dhyan I saw a boy playing in the street jo me sheri ma ranto chokoro joyo barobar ne I saw a boy me chokoro joyo kevo to ke sheri ma ranto to mitra tame jo ahiya is reading che e chalu vartman kaal suchve che is reading shu suchve che ચાલુ વર્તમાન અહીંયા પ્લેઇંગ લેવ એ વર્તમાન કૃતાંત એટલે કે ટાઇટલ આજનો જે મુદ્દો છે આપણે હેડિંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃતાંત સૂચવે છે મિત્રો તો હવે તમને સમજાય કે ચાલુ વર્તમાન કાળ અને વર્તમાન કૃતાંતમાં શું ફેર ફરીવાર કહું છું પ્રથમ વાક્ય ઉભીના રૂપ સાથે આવે છે એ વસ્તુ ચાલુ વર્તમાન કાળનું વાક્ય થયું પરંતુ નીચેનું જે છે વાક્ય કે મે શેરીમાં રમતો છોકરો જોયો છોકરો છો તો કેવો હતો કે શેરીમાં રમતો બરોબર ને તો એનો મતલબ એમ કે પ્લેઇંગ છે એ વર્તમાન કૃતાંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ થયું મિત્રો આ વાત થઈ આપણે સાદા વર્તમાન કૃતાંત અહીંયા હું કહો વર્તમાન કૃતાંત શબ્દ કયો છે તરત તમે કહેશો કે પ્લેઇંગ છે તો અહીંયા એના ઉપરથી એક વસ્તુ એ સમજાય છે આપણને કે જ્યારે વર્તમાન કૃતાંત વપરાય છે કે વિશેષણ જેવું કાર્ય કરે છે તેના જેવું કાર્ય કરે છે તો કે વિશેષણ જે અહીંયા હું તમને કહું કે છોકરો કેવો તો કે શેરીમાં રમતો ફરીવાર કહું છું મેં છોકરો જોયો પણ કેવો છોકરો મેં જોયો તો કે શેરીમાં રમતો છોકરો જોયો તો એનો મતલબ એમ કે અહીંયા પ્લેઇંગ શબ્દ એ વિશેષણનું કાર્ય કરે છે વિશેષણ જેને ઇંગ્લિશમાં આપણે એડજેક્ટિવ કહીએ છીએ જેને આપણે ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહીએ છીએ તો અહીંયા વર્તમાન કૃતાંત એ એડજેક્ટિવનું કાર્ય કરે છે મિત્રો એ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે હવે મિત્રો હું તમને એમ કહું છું કે વિશેષણ આપણે હોય એ કોને કહેવાય તો કે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ તો હંમેશા એક વસ્તુ ખબર પડે કે કૃતાંતનું જે ક્રિયાપદ છે એ વિશેષણનો વિશિષ્ટ ગુણધર્મ દર્શાવે છે બરોબર કૃતાંતનું જે ક્રિયાપદ છે એ વિશેષણનું એક ગુણધર્મ દર્શાવે જેમ કે મેં કીધું છોકરો મેં જોયો શેરીમાં પણ કેવો છોકરો જોયો કેવો તો કે શેરીમાં રમતો અથવા તો રમતો છોકરો બરોબર તો એ વિશેષણનું કાર્ય કરે છે તો હવે આપણે ક્રમમાં કૃતાંત જે છે વર્તમાન કૃતાંત એના ઉપયોગો વર્તમાન કૃતાંતના ઉપયોગો જે છે એ આપણે ક્રમમાં જોઈએ છે યુસીઝ ઓફ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ એ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તો એ બધા જ આપણે આ મુદ્દા આપણે જોવા છે એટલે પેલો મતલબ ટાઇટલ આપ્યું છે યુઝિસ ઓફ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃતાંતના ઉપયોગો બરોબર વર્તમાન કૃતાંતના ઉપયોગો હવે વર્તમાન કૃતાંતના
એમાં નો પહેલો ઉપયોગ છે કે વિશેષણ તરીકે વર્તમાન ગુણ એમાં નો પહેલો મુદ્દો છે વિશેષણ તરીકે આટલું જોવું આગળ કે વિશેષણ તરીકે વર્તમાન ગુણ વિશેષણ એટલે એડજેક્ટિવ વિશેષણ એટલે શું મિત્રો તો કે એડજેક્ટિવ તો એમાં એક આપણે નોંધ એવી લખવાની છે કે જ્યારે કોઈ નામની આગળ અપૂર્ણ ક્રિયાસૂચકો વિશેષણ મૂકવાનું થાય ત્યારે આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરી શકીએ અને જેમાં આપણે વિશેષણનું કાર્ય કરીએ જે છે હવે હું તમને કહું કે કોઈ નામની આગળ જ્યારે કોઈ નામની આગળ જ્યારે વિશેષણ કોઈ નામની આગળ જ્યારે વિશેષણ મૂકવાનું થાય ત્યારે અપૂર્ણ ક્રિયા સૂચવે છે અપૂર્ણ ક્રિયા સૂચવે છે હવે આપણા થાય કે અપૂર્ણ ક્રિયા એટલે કેવી રીતે તો હું તમને વાત કરું કે ડોન્ટ ટ્રાય ટુ ગેટ ડાઉન અ રનિંગ બસ એક્ઝામ્પલ ડોન્ટ ટ્રાય ટુ ગેટ ડાઉન અ રનિંગ બસ ડોન્ટ ટ્રાય ટુ ગેટ ડાઉન રનિંગ બસ અહીંયા મેં તમને એક ઉદાહરણ લખ્યું છે ડોન્ટ ટ્રાય ટુ ગેટ ડાઉન અ રનિંગ બસ બરાબર તો મિત્રો અહીંયા મેં એવું કીધું છે ડોન્ટ ટ્રાય ટુ ગેટ ડાઉન અ રનિંગ બસ બરાબર ચાલુ બસે ઉતરવાનો પ્રયત્ન ન કરો રનિંગ એટલે ચાલતી બસે જો કેવી બસ બરાબર ઉતરવાનો પ્રયત્ન ન કરો એ તો બસ પણ કેવી બસ તો કે ચાલતી તો વિશેષણ રન રનિંગ જે છે આ રન એ મૂળ ક્રિયાપદ છે આ રન જે છે એ મૂળ ક્રિયાપદ છે મૂળ ક્રિયાપદને અંતે અહીં જે લાગી ગયું એટલે કે વિશેષણ તરીકે વપરાણ છે રનિંગ અ બસ બરોબર મિત્રો બસ કેવી તો કે દોડતી રનિંગ બસ કેવી તો કે દોડતી રનિંગ છોકરો કેવો તો કે ક્રાઇંગ હું એક ઉદાહરણ આપું છું લુક એટ ધેટ ડાન્સિંગ ગર્લ લુક એટ ડાન્સિંગ ગર્લ લુક એટ ડાન્સિંગ ગર્લ પેલી નાચતી છોકરી તરફ જુઓ પેલી નાચતી છોકરી તરફ જુઓ મિત્રો તો એનો મતલબ એવો થયો કેવી છોકરી તો કે નાચતી કેવી છોકરી તો કે નાચતી છોકરી તરફ જુઓ તમે તો એનો મતલબ એમ થયો કે અહીંયા જેમ રનિંગ શબ્દ આવ્યું એમ રનની પાછળ રનિંગ થયું તેમ ડાન્સની પાછળ ડાન્સિંગ ડાન્સની પાછળ ડાન્સિંગ શબ્દ જે છે મિત્રો એ આપણે વાપરીએ છીએ તો એને વર્તમાન કૃતન મેં તમને કીધું કે નામના આપણે વધારો કરે અહીંયા નામ કહ્યું તો કે બસ કેવી બસ તો કે દોડતી બસ કેવી છોકરી તો કે ડાન્સ કરતી અથવા નૃત્ય કરતી છોકરી બરોબર ને તો વિશેષણ તરીકે આ પહેલો ઉપયોગ થયો મિત્રો તો હવે આપણે ઉપયોગ નંબર બીજો એટલે કે બીજો જે ઉપયોગ છે એ આપણે જોઈએ એમાં છે કર્તાના સ્થાને વર્તમાન કૃતન હવે આ તમારે લખેલી છે તમારી અને કાઢીએ છીએ આપણે હવે કર્તાના સ્થાને વર્તમાન કૃતન જે આપણો જે મુદ્દો છે ઉપયોગ નંબર બે બીજો ઉપયોગ શું છે તો કે કર્તાના સ્થાને વર્તમાન કૃતન બરોબર કર્તાના સ્થાને જો પેલો ઉપયોગ તો વિશેષણ તરીકે બીજો છે કર્તાના સ્થાને તો કર્તાના સ્થાને કેવું તો કે સામાન્ય રીતે તેના પછી ક્રિયાપદ આવે અથવા તો નામ હોય બરોબર છે કર્તાના સ્થાને અહીં જે રૂપ આવે ત્યારે કર્તાના સ્થાને આઈએનજી રૂપ આવે ત્યારે તેના પછી ક્રિયાપદ અથવા નામ હોય મિત્રો
કર્તાના સ્થાને વર્તમાન પૂર્વક તાયનો બીજો ઉપયોગ છે પહેલો ઉપયોગ તો વિશેષણ તરીકે તો કર્તાના સ્થાને જ્યારે આઈએનજી વાળો રૂપ આવે ત્યારે હંમેશા એ આઈએનજી વાળા રૂપની પછી તરત જ કા તો ક્રિયાપદ હોય અને કા તો નામ નામ એટલે નામ નામ એટલે નામ એનું ઉદાહરણ આપણે જોઈએ કે લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન કરતા અહીંયા
હેડિંગ એ કર્મ થયું. તો મિત્રો ટીચ મી રીડિંગ, મને વાંચતા શીખવાડો, બરોબર. તો શું શીખવાડો? તો કે રીડિંગ કરતા વાંચતા, આ શું કહેવાય? કર્મના સ્થાને આવેલું કહેવાય. મિત્રો પછીનો એનો ઉપયોગ, ચોથો ઉપયોગ જે છે એ એક જ કર્તા દ્વારા થતી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે. જો એક જ કર્તા દ્વારા, એક જ કર્તા દ્વારા થતી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે જો મિત્રો એક જ કર્તા દ્વારા થતી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે, એક જ કર્તા દ્વારા થતી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે વર્તમાન ઉદાહરણ વપરાય. કેવી રીતે? આપણાને પહેલાના કાળમાં પણ જોયું, બરોબર ને? એ ઉદાહરણ તમને આપું છું. જેમ કે એમ કહું, સિંક ધ પ્રિન્સિપલ, જોજો સમજો. ઉદાહરણ છે પ્રિન્સિપાલ, અ નોટી બોય વેન્ટ અવે. નોટી બોય વેન્ટ અવે. તો સીઇંગ ધ પ્રિન્સિપાલ, અ નોટી બોય વેન્ટ અવે, આચાર્યને જોઈને તોફાની છોકરો ભાગી ગયો. ફરી વાર, આચાર્યને જોઈને તોફાની છોકરો ભાગી ગયો. તો ભાગવાની ક્રિયા પહેલી થઈ કે પ્રિન્સિપાલ આચાર્યને જોવાની ક્રિયા પહેલી થઈ? આચાર્યને જોયા એ પ્રથમ ક્રિયા, જોઈને પછી ભાગ્યો એ બીજી ક્રિયા. ફરી વાર, આચાર્યને જોઈને છોકરો તોફાની છોકરો ભાગી ગયો. તો ભાગવાની ક્રિયા તો પછી થઈ, પહેલા તમે આચાર્યને જોયા. તો પ્રથમ જે ક્રિયા થઈ હોય એ જોવાની. તો એટલા માટે આ સી એસ ડબલ્યુ સી એટલે શું થાય? જોવું. એસ ડબલ્યુ સી એટલે શું? જોવું. તો જોવું એની પાછળ આ જે લખેલું એટલે બની વર્તમાન કૃતન પ્રેઝન્ટ પાર્ટિસિપલ. જો મિત્રો બીજી ક્રિયા એમાં સાથે હોય, હંમેશા યાદ રાખવાનું કે બીજી ક્રિયા હોય એની અંદર આપણે સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો બીજી જે ક્રિયા હોય એની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળ, બોલું ભૂતકાળ શું થાય? તો વેન્ટ, બરોબર. તો આમાં થઈ ગયા આચાર્યને જોઈને, આચાર્યને જોઈને તોફાની છોકરો ભાગી ગયો. આચાર્યને જોઈને તોફાની છોકરો ભાગી ગયો મિત્રો, બરોબર. તો એ આપણે અહીંયા જોયું કે એક જ કર્તા દ્વારા થતી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે. તો પ્રથમ ક્રિયા જે હતી એ તમને કીધું, બરોબર. એવી રીતે હું તમને એમ કહું કે ઓપનિંગ ધ ગ્રામર બુક એન્ડ રાઇટ એન એસે. ગ્રામર બુક ખોલો અને નિબંધ લખો, બરોબર ને? ઓપનિંગ ધ ગ્રામર બુક એન્ડ રાઇટ એન એસે એટલે કે ગ્રામર બુક, વ્યાકરણની બુક તમે ખોલો અને એની અંદરથી નિબંધ લખો. તો પહેલું કામ શું કરશો? નિબંધ લખવાનું કે ચોપડી ખોલવાનું? ગ્રામરની બુક ખોલો. તો ઓપનિંગ ધ ગ્રામર બુક, ઓપનિંગ ધ ગ્રામર બુક એન્ડ પછી ઓપનિંગ ધ ગ્રામર બુક પછી અલ્પ વિરામ રાઇટ એન એસે, બરોબર. તો મિત્રો જે પ્રથમ ક્રિયા થાય એમાં આપણે મિત્રો વર્તમાન કૃત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ આપણે કરશું, બરોબર છે. હવે આની પછીનો ઉપયોગ જે છે એ પાંચમો છે કે ઇન્દ્રિય ગમ્ય શબ્દો પછી, કેટલાક ઇન્દ્રિય ગમ્ય શબ્દો જે છે ક્રિયાપદો એના પછી પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવે છે. ઇન્દ્રિય ગમ્ય શબ્દો એટલે કે કેટલાક એવા ક્રિયાપદો છે કે જેના પછી પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવે છે. તો એ પણ પાંચમું ઉદાહરણ આપણે લઈ લઈએ, પાંચમો ઉપયોગ લઈ લઈએ. ઉપયોગ પાંચ, ઇન્દ્રિય ગમ્ય ક્રિયાપદો પછી.
इंद्रिय गम्य क्रियापदो पछी वर्तमान कृदंत आवे छे बराबर इंद्रिय गम्य क्रियापदो पछी वर्तमान कृदंत आवे छे केवी रीते तो के आपणे वात करवी होय के इंद्रिय गम्य क्रियापद एटले केवा क्रियापद तो के सी लिसन वॉच लुक हियर आ बधा क्रियापद छे ए इंद्रिय गम्य छे इंद्रिय गम्य एटले આંખથી જોઈ શકાય કાનથી સાંભળી શકાય બરોબર જીભથી પારખી શકાય આ બધા જે ક્રિયાપદો છે એને આપણે ઇન્દ્રિય ગમ્ય ક્રિયાપદો કહીએ છીએ જેમ કે લુક એટલે જોવું સી એટલે જોવું વોચ એટલે જોવું લિસન એટલે સાંભળવું હિયર એટલે સાંભળવું રન એટલે દોડવું એમાં પગ કાર્ય કરે છે બરોબર રન એટલે દોડવું એમાં પગ કાર્ય કરે છે તો ઇન્દ્રિય ગમ્યમાં કેટલાક ક્રિયાપદો પછી પણ એ જે છે એ આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત જે છે એ મૂકી શકીએ તો થોડા કેવા ઇન્દ્રિય ગમ્ય ક્રિયાપદો કેવા તો કે સી લિસન વોચ હિયર બરાબર લુક પછી રન વગેરે ઇન્દ્રિય ગમ્ય ક્રિયાપદો છે વગેરે ઇન્દ્રિય ગમ્ય ક્રિયાપદો તો આની પછી પણ આપણે વાત કરી શકીએ જેમ કે હું એમ કહું કે આઈ સો અ લિટલ બોય ડાન્સિંગ ઓન અ સ્ટેજ જેમ આપણે વાત કરી કોને જોયો તો કે ડાન્સ કરતા છોકરાને અથવા છોકરી બરોબર તો એવી રીતે હું એમ કહું કે આઈ સો લિટલ આઈ સો અ લિટલ બોય આઈ સો અ લિટલ બોય ડાન્સિંગ ડાન્સિંગ ઓન સ્ટેજ આઈ સો અ લિટલ બોય ડાન્સિંગ ઓન સ્ટેજ અહીંયા એની ગમ્ય ક્રિયાપદ કયું છે સો એટલે જોવું સી નું મૂળકામ સો છે ને મેં નૃત્ય કરતા છોકરા મેં સ્ટેજ ઉપર નૃત્ય કરતા છોકરાને જોયું તો અહીંયા કર્મ તરીકે લિટલ બોય આવ્યું છે અને સી નું મૂળકામ શું છે તો કે સો ઇન્દ્રિય ગમ્ય ક્રિયાપદ છે સી લિસન વો જીયર પ્રણ વગેરે વગેરે બરોબર તો એ ઇન્દ્રિય ગમ્ય ક્રિયાપદનું ભૂતકાળ એટલે કે સ્ત્રીનું ભૂતકાળ સો છે તમે સમજ્યા તો કર્તા ક્રિયાપદ કર્મ અને પછી વર્તમાન કૃદંત અને પછી અંતમાં અન્ય શબ્દ વધારાના શબ્દ તો અહીંયા આપણે એક વસ્તુ જોઈ મિત્રો કે આવી રીતે આ જે વર્તમાન કૃદંતના પાંચ છ ઉપયોગો છે એવી રીતે આની પછીનો ઉપયોગ છઠ્ઠો છેલ્લો ઉપયોગ જે છે એ પણ જોઈ એમાં એક ખાસ યાદ રાખવાનું છે કે પ્રિપોઝિશન અને કન્જક્શન પછી પણ ઘણી વાર આવે છે વર્તમાન ઘણી વાર પ્રિપોઝિશન અને કન્જક્શન પછી પણ વર્તમાન કૃદંત આવે મિત્રો ફરીવાર પ્રિપોઝિશન્સ અને કન્જક્શન્સ પછી પણ વર્તમાન કૃદંત કન્જક્શન એટલે ગુજરાતીમાં સંયોજન છે જોડવાનું કામ કરે છે પ્રિપોઝિશન એટલે કે નામ યોગી અવયવ બરોબર ને નામ યોગી અવયવ નામના અર્થમાં આ નામની આગળ આપણે જે શબ્દ મૂકીએ છીએ એ બરોબર એ એટલે ઇન ને ઓન ને બિહાઇન્ડ ને આફ્ટર ને જે કંઈ વગેરે છે તે તો પ્રિપોઝિશન અને કન્જક્શન પછી પણ મિત્રો વર્તમાન કૃદંત આવે છે કેવી રીતે એનું ઉદાહરણ આપણે જોઈએ તો કે I am fond of listening music I am fond of listening music અહીંયા OF OF શું છે OF શું છે પ્રિપોઝિશન છે ઓ એફ ઓફ
એ પ્રિપોઝિશન છે બરોબર ઓફ એટલે શું નો ની નુના ઓફ એટલે શું ગુજરાતીમાં નો ની નુના તો એ પ્રિપોઝિશન ની પછી તરત જ લિસન આપણે તો તમે લિસનિંગ કર્યું છે આઈ એમ ફોન્ડ ઓફ લિસનિંગ મ્યુઝિક બરોબર ને હું સંગીત સાંભળવાનો શોખીન છું એવું થયું ને તો એનો મતલબ એમ કે પ્રિપોઝિશન પછી પણ આવી રીતે આપણે વર્તમાન પૂર્વધાતુ મૂકી શકી એક મિત્રો આપણે કન્જક્શન નું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ સાથે સાથે કે વાઇલ રિટર્નિંગ ફ્રોમ ધ ઓફિસ વાઇલ રિટર્નિંગ ફ્રોમ ધ ઓફિસ આઈ સો While returning from the office, I saw an elephant. Office એથી પરત ફરતી વખતે મેં એક હાથી જોયો. ફરીવાર office એથી પરત ફરતી વખતે મેં એક હાથીને જોયો. તો મિત્રો એનો મતલબ એવો થયો કે જ્યારે તમે કન્જક્શન વાઇલ છે એને તમે એટલે કન્જક્શન છે મેં અને વાઇલ જ્યારે ત્યારે એ કન્જક્શન છે તો કન્જક્શન ની પછી વર્તમાન પૂર્વધાતુ રિટર્ન છે રિટર્ન એટલે શું પાછા ફરવું રિટર્ન એટલે શું પાછા ફરવું બરોબર તો અહીંયા તમે જો પ્રિપોઝિશન હતો એની પછી આવી જશે વર્તમાન પૂર્વધાતુ અહીંયા કન્જક્શન છે કન્જક્શન પછી પણ આવી જશે વર્તમાન પૂર્વધાતુ બને તો વાઇલ રિટર્નિંગ ફ્રોમ ધ ઓફિસ આઈ સો એન એલિફન્ટ આવું બની તો મિત્રો આજના દિવસમાં આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે વર્તમાન પૂર્વધાતુ એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ના ઉપયોગ યુઝિસ ઓફ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એના 6 પ્રકારના આપણે 6 રૂપમાં પેટા ઉપયોગો જોયા અને એની વ્યાખ્યા જોઈ વર્તમાન પૂર્વધાતુ હવે કેવી રીતે મુકાય ક્યાં એ જવાબ રૂપ આવે મિત્રો એ તમે સારી રીતે સમજી ગયા છો બરોબર તો હવે તમને આની માટે એક્સરસાઇઝ પર પીડીએફ સ્વરૂપે મળશે આનો પીડીએફ મટીરિયલ પણ તમને જે છે એ મળશે પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળશું મિત્રો ત્યારે આપણે ભૂતપૂર્વધાતુ વિશે વાત કરવાના છીએ મિત્રો નમસ્કાર